પાસેથી કે આ સેક્ટરને લઈને જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો આઈટીમાંથી કયું સ્ટોક તમારા ફોકસમાં છે કે જેનો પોર્ટફોલિયોમાં એક સમાવેશ કરવો જોઈએ? તો એક સ્ટોક છે સાયન્ટ લિમિટેડ, CYIENT, સાયન્ટ લિમિટેડ, જે NSE નો સિમ્બોલ છે. આ સ્ટોકમાં એક છેલ્લા બે અઠવાડિયાથી એક સારું એવું કોન્સોલિડેશન થઈ રહ્યું છે. 1950 થી લઈને ઉપરમાં 2050માં 100 રૂપિયાની રેન્જમાં આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પણ રિસન્ટલી આપણે જોયું હતું કે ઓગસ્ટ મહિનામાં આ સ્ટોકમાં એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આવ્યું હતું મંથલી ચાર્ટમાં. ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ એક કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડની એક સાઇન છે. એક ઉપરના ઓલ ટાઈમ હાઈના લેવલ જે હતા એના 2400ની ઉપરના, ત્યાંથી કરેક્ટ થઈને આ સ્ટોક 1650 જેવા લેવલ્સ પર આવી ગયો હતો. અને એક કરેક્શન બતાવ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જે કરેક્શનમાંથી એક રનિંગ કરેક્શન આવ્યા પછી બ્રેકઆઉટ આવ્યું છે ઉપરની સાઈડમાં, વિચ ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ. તો મને લાગે છે કે આમાં એક સારું ધરખમ છે કે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ તરફ ફરીથી એક ચાલ બતાવી શકે છે. તો મને સાયન્ટ લિમિટેડમાં લોંગની સ્ટ્રેટેજી લાગી રહી છે. જો તમે 2 થી 3 મહિનાનો વ્યૂ લેતા હો તો એ બે ભાગમાં એક્યુમ્યુલેટ કરવાની હું સલાહ આપીશ. તો સાયન્ટ લિમિટેડને 2000 થી લઈને 1900ની રેન્જમાં, એટલે 50% 2000ની પ્રાઇસ પર, અને જો કોઈ પણ કારણસર ઘટાડો આવે તો 1900ના લેવલને તમે યુટિલાઇઝ કરી શકો છો એવરેજ કરવા માટે. 1850નો એક સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ અને અપસાઈડમાં 2250ના ટાર્ગેટ મને દેખાઈ રહ્યા છે. તો આ કોઈ એક કે બે વીકની સ્ટ્રેટેજી નથી, આમાં તમે 3 મહિનાની સ્ટ્રેટેજી તરીકે ગણી શકો છો અને બે ભાગમાં એક્યુમ્યુલેટ કરો. પોઝિશનલ ટાર્ગેટ મારા હિસાબે 2250નો રહેશે. તો સાયન્ટ લિમિટેડ મારી પહેલી પસંદગી રહેશે આઈટી ક્ષેત્રમાં. ઓકે, સાયન્ટ લિમિટેડ તબક્કાવાર તમારું રોકાણ કરવાનું છે 3 મહિના માટે. એક પોઝિશનલ વ્યૂ છે, શોર્ટ ટર્મ વ્યૂ નથી. 1850ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખો, ઉપર 2250 સુધીના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. જીગર, આપની પાસેથી જાણીએ આ સેક્ટરની પહેલી પસંદગી. પસંદગી છે ટાટા ટેક છે. ટાટા ટેક અગર આપણે જો આઈપીઓમાં જે 1400નો ટોપ લાગેલો એના પછી કોન્સ્ટન્ટ આપણે જે ફોલિંગ પેટર્ન જોઈ હતી અરાઉન્ડ 970 થી લઈને 1000 સુધીની રેન્જમાં બોટમ આઉટ થઈ ગયું લાગે છે. અને રિસેન્ટલી આપણે એની અંદર એક સારું એવું નીચેથી એક મૂવ જોયેલું અપસાઈડ, એક હાઈ લાગેલો 1100ના ઉપર, એના પછી એક નાનું મોટું કરેક્શન પણ આવ્યું છે. સો ઓવરઓલ માનવું એમ છે કે બોટમ આઉટ થઈ ગયો છે ટાટા ટેક. સો ટાટા ટેક 1050 સુધી મળે તો આપણે બાય કરવાનો છે. 965નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 1250નો, એટલીસ્ટ 2 થી 3 મહિનાનું વ્યૂ રહેશે. ટાટા ટેક કંપની પહેલી પસંદગી જીગર તરફથી. અહીંયા પણ 2 થી 3 મહિના માટેનો વ્યૂ, થોડું એક કટાડે એન્ટ્રી કરી શકો છો. 965નો સ્ટોપ લોસ રાખો નીચે, ઉપરની તરફ 1250 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર તમને બતાવી શકે છે. વિનય, આપની પાસેથી બીજું કાઉન્ટર પણ જાણીએ. સાયન્ટ લિમિટેડ બાદ આઈટીમાંથી ક્યાં પસંદગી છે? તો બીજો જે સ્ટોક મને પસંદ છે આઈટી ક્ષેત્રમાંથી, મિડકેપ સ્ટોક છે ઝેન્સર ટેકનોલોજી. આ સ્ટોકનું પરફોર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું છે. પણ છેલ્લા આપણે છેલ્લા બે મહિનામાં જોઈએ તો એક સારું એવું કોન્સોલિડેશન આ સ્ટોકમાં થયું છે. ઉપરના લેવલ્સ જોઈએ તો 824-825ની આસપાસ, નીચેમાં લગભગ 750ની આસપાસ એક રેન્જમાં ચાલી રહ્યો છે છેલ્લા બે મહિનાથી. પણ એનો આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈથી ખાસો દૂર નથી. એનો ઓલ ટાઈમ હાઈ 826નો છે ટુ બી પ્રિસાઇઝ, અને અત્યારે આ સ્ટોકનો ભાવ ચાલે છે 800ની આસપાસ. તો એક સારા એવા કોન્સોલિડેશનમાં જો તમારો કોઈ પણ સ્ટોક જે સેક્ટર સારું કરતું હોય અને એ સેક્ટરમાંથી કોઈ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની આસપાસ કોન્સોલિડેટ થતો હોય તો એમાં સારા એવા ચાન્સીસ હોય છે કે અપસાઈડ બ્રેકઆઉટ આવી જાય અને જે ઓલ ટાઈમ હાઈ છે સર્ક કરી જાય. તો એવા જ ટાઈપની એક મુવમેન્ટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. છેલ્લા 2-3 દિવસમાં પણ આમાં થોડું પોઝિટિવ સાઈડ ટ્રેક્શન છે. તો ગમે ત્યારે મોટો બ્રેકઆઉટ આવી શકે છે, ઓલ ટાઈમ હાઈની ઉપર ક્રોસ થઈ શકે છે. તો મારા હિસાબે ઝેન્સર ટેકનોલોજીમાં બે ભાગમાં હું રિકમેન્ડ કરીશ, એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું. 800 રૂપિયાના ભાવ પર તમે 50% લઈ શકો છો. જો ઘટાડે 760ના લેવલ્સ તમને દેખાય તો રેસ્ટ ઓફ ધ 50% તમે બાય કરી શકો છો. 735નો એક પોઝિશનલ સ્ટોપ લોસ હું આપીશ. અને અપસાઈડમાં મને લાગે છે કે આ સ્ટોકમાં 900 સુધીના ટાર્ગેટ અચીવ કરવાની સારી એવી ક્ષમતા છે. તો બીજી મારી પસંદગી આઈટી ક્ષેત્રમાંથી રહેશે જે મિડકેપ આઈટી સ્ટોક છે ઝેન્સર ટેકનોલોજી. ઝેન્સર ટેક 735 સ્ટોપ લોસ, અહીંયા પણ તબક્કાવાર તમારું રોકાણ કરી શકો છો. પોઝિશનલ વ્યૂ અને 900 સુધીના એક ટાર્ગેટ આ કાઉન્ટર તમને અચીવ કરતા બતાવી શકે છે. જીગર, હવે તમારી પસંદગી આઈટી સેક્ટરમાંથી ટાટા ટેક બાદ કઈ કંપની રહેશે? છે વિપ્રો છે. વિપ્રો અરાઉન્ડ આપણે બાઇંગ રાખશું 500 સુધી પણ મળે તો, અને બાય કરવાનું છે. કરંટ પ્રાઇસ 522 ચાલી રહી છે તો બાય ઓન ડિપ્સ 500 સુધી કરવાનું છે. 480નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ આપણે 565નો રાખશું. ઓકે, વિપ્રો 480 સ્ટોપ લોસ, 565 આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને.
રોહન, એક માર્કેટ માટેનો ઓવરઓલ એક ફંડામેન્ટલ વ્યૂ પણ લઈએ, કારણ કે જે રીતે એક સિરીઝની શરૂઆત આપણે સપ્ટેમ્બર સિરીઝની જે ઓગસ્ટમાં જે રીતે 24,000 થી 25,000 લેવલ્સ માર્કેટના પહોંચતા દેખાયા, એક દિવસ એક શાર્પ સેલ ઓફ જોયું તો પછી આપણે એક નવા લેવલ્સ તરફ પણ માર્કેટને આગળ વધતા જોયું. ખાસ કરીને મહત્વનું હતું સેક્ટર રોટેશન જે આપણને જોવા મળ્યું માર્કેટની મજબૂતીમાં, રિકવરીમાં સતત એક કન્ટ્રીબ્યુશન અલગ અલગ સેક્ટર્સ તરફથી, ક્યારેક આઈટી લીડ કરે, ક્યારેક એફએમસીજી ફાર્મા લીડ કરતા દેખાયા. બેન્કિંગને છોડીને લગભગ જે સેક્ટર્સ છે એનું પરફોર્મન્સ આપણને માર્કેટમાં બતાવ્યું છે સિરીઝમાં. તો ઓવરઓલ તમે કઈ રીતે એક ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો બજાર માટે, કારણ કે મેજરલી ઇવેન્ટ તો ગ્લોબલ ફ્રન્ટ પર જ એક ફોકસમાં છે ભારતીય બજાર અત્યારે, તમને કારણ કે એક એફઆઈએસની નર્વસનેસ પણ થોડી દૂર થતી હવે અત્યારે દેખાડી રહી છે, લાંબા ગાળા માટે ફંડામેન્ટલ્સ કઈ રીતે તમે બજારના અત્યારે જણાવશો? સો હવે છે ને નિયમિત પર છેલ્લા 2 મહિનાથી લોકોને મળી રહ્યા છે અને અમને એવું લાગે છે કે લોકો એક્સ્ટ્રીમલી ઓવર પ્રિપેર છે માર્કેટ પડવા માટે, ફિઝિકલી, મેન્ટલી અને ફાઇનાન્શિયલી બંને. એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં એ સ્પેસિફિકલી દેર ઇઝ નો નોટ મચ કરેક્શન. સ્પેસિફિકલી જોવા જઈએ તો હજી પણ માર્કેટ અમને એટલું બધું મોંઘું નથી લાગી રહ્યું, પણ અહીંયા એક વસ્તુ અગેન શ્યોર છે કે પીપલ હેવ બીન ઓવર ઓપ્ટિમિસ્ટિક ઇન ધ માર્કેટ, બટ સેમ ટાઈમ હવે બહુ સિલેક્ટેડ કાઉન્ટર્સ, બહુ સિલેક્ટેડ વેલ્યુ કંપનીઝ વિલ ડૂ મોર બેટર. જે બધી જ જે છેલ્લા આપણે 6 મહિનામાં જોયું કે એવરેજલી બધા જ સારું એવું રિટર્ન આપ્યું હતું, એવું હવે આવું ટફ થઈ જશે. ઓન મેક્રો સ્કેલ આઈ ડોન્ટ ફીલ દેર ઇઝ સો મેની પ્રોબ્લેમ, બીકોઝ ઓલરેડી એટલા બધા પ્રોબ્લેમ છે કે હવે એના સોલ્યુશનની લીધે પોઝિટિવિટી આવશે, રેધર દેન હવે શું નવા પ્રોબ્લેમ્સ આવી શકે છે, એક્સેપ્ટ સમ ઇલેક્શન પોઝિશન ઇન ટુ યુએસ. એની સિવાય છોડીને મને નથી લાગતું કે વર્લ્ડવાઇડમાં બીજો કોઈ ઇશ્યુ છે, બીકોઝ ઇન્ટરેસ્ટિંગલી આપણે સૌથી વધારે ઇશ્યુ એફઆઈઆઈ થી હતો, જે ઓલરેડી ઇટ ઇઝ બીન આઉટ. ઇન ડીઆઈઆઈ સ્પેસિફિકલી મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ એન્ડ એઆઈએફ આર સિટિંગ એટ નિયરલી અબાઉટ 150,000 crores ઓફ કેશ. So every dip they will utilize to buy the position, because cash ma pan rakho is very risky, because all the fund managers have to outperform markets. So in all the condition we feel that markets are going to be in a positive territory, every dip will be a buying position, but same badhu j vastu saru thase evu lagtu nathi. Bahu specific counter thase jema we are very bullish on pharma, je apne baat karvana che, we are bullish on PSU still and auto. These 3 themes we look very better on a longer term scale. તો ફાર્મા, પીએસયુ, ઓટો આવનારા સમય માટે એક ખાસ કરીને માર્કેટ માટે આ થીમ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. તો એ સાથે